હળવદ પંથકમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. વરસાદને કારણે બ્રાહ્મણી નદી ગાંડીતુર બનતા આ નદીના પાણી અને રણનું પાણી પૂરની જેમ હળવદ તાલુકામાં અજીતગઢ ગામે વાડીના વિસ્તારમાં ફરી વળ્યું છે. આ પૂરમાં 23 લોકો ફસાયા છે, જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવા NDRFની ટીમ બોલાવવામાં આવી છે. હળવદ પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અવિરતપણે વરસાદ વરસતો હોવાથી મોટી આફત આવી પડી છે, જેમાં ભારે વરસાદના કારણે હળવદની બ્રહ્માણી નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહેવા લાગી છે. આ બ્રહ્માણી નદીના પાણી ધસમસતા પૂરની જેમ હળવદ તાલુકાના અજીતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યા છે, જેથી વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પેટ્યુ રડતા 23 જેટલા શ્રમિકોને પાણીમાં પૂરમાં ફસાયા છે. 23 લોકો પાણીના પૂરમાં ફસાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને જોકે ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા 23 શ્રમિકોને બચાવવા ભારે અથાગ પ્રયાસ કર્યો હતો, જેમાં સ્થાનિકો હોડી અને ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં સફળતા મળી ન હતી. પાણી એટલી હદે વાડી વિસ્તારમાં ફરી વળ્યું હોય અને 23 શ્રમિકોને પાણીની વચ્ચોવચ હોવાથી હેલિકોપ્ટરથી તેમને બચાવી શકાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરવા NDRF ટીમને બોલાવવામાં આવી છે. તો સાથે જ અજીતગઢ ગામ રણકાંઠા નજીક આવેલ હોય જેના કારણે રણનું પાણી વાડી ફરતું વળ્યું છે, ત્યારે હાલ તો મામલતદાર દ્વારા જરૂર પડશે તો હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે તેમ જણાવી તમામનું રેસ્ક્યુ કરી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહેન્દ્ર મારું સાથે સોમ ભરવાડ, ZS TV હળવદ.